सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोपाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहास रुचिरानंबुज पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई वाला भक्तों ने यथी जय स्वामीनारायण। वाला भक्तों गढ़ा अंत्य प्रकरण नो 33 वचनामृत चाले छे। महाराज एकादशी ना दिवसे गोपीनाथ जी ना मंदिर ने विषय विराजमान छे। महाराज एम बात करे छे धन दौलत स्त्री अने पुत्र आ चार वाना एने करीने जेनी बुद्धि में फेर न पड़े एवा तो सत्संग में गणतरी ना हरिभक्त होय। कारण के महाराज के आ चार वाना छे चार वाना गोपालन स्वामी ने मुक्तानंद स्वामी जेवा होय एने पण चार वाना नो मान नो योग अतिशय रूपवंती स्त्री नो संग धनना ढगला एनी बुद्धि में पण फेर पाड़ी सके छे। महाराजे आगळ जता एम वात करी के आ त्रण पदार्थोनो योग थाय अथवा तो धन स्त्री दौलत के पुत्रनो योग थाय तो पण जेनी बुद्धि में फेर न पड़े एवा तो एक ज छे भगवान छे। त्यार पछी महाराजे आगळ एवी वात करी के वासुदेव भगवान ने विषे प्रवेश क्या भक्तनो छे तो जे भक्त मुक्तनी स्थिति ने पाम्यो छे मुक्त छे अने महाराजे कह्युं जे भगवाननी मूर्ति में पण लीन थाय छे क्यारेक मूर्तिमान थको भगवाननी सेवामां पण रहे छे एने प्रवेश जानवो। बीजो प्रवेश महाराजे एवो गणाव्यो अत्यारे पण जे भगवानना भक्तो एवा हशे के जेने भक्तिमां धर्ममां आत्मनिष्ठामां वैराग्यमां संत समागमनो एवुं बंधान होय के जेवी रीते कोई अफीनो बंधानी होय के एने अफीन विना न चाले एवो जे होय महाराज के एनो पण प्रवेश जानवो। एमां आपणे गई सभा में थोड़ी भक्ति विना बंधानी भक्तो धर्मना कोई बंधानी होय वैराग्यना निष्कुळानंद स्वामीना दीकरा राम भगत जे गोविंद स्वामी थया एनु जे वैराग्यनु बंधान एना विषे आपणे थोड़ू जोयुं हतुं त्यां आपणे थोड़ू वांची संत समागमनु बंधान अने आगळ पछी वचनोमां प्रवेश करीए। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। અને સંતનો સમાગમ એનું બંધાન હોય તે એવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં જેમ અફીન આદિકનો બંધાની હોય તેને તે વિના ચાલે નહીં અને અફીન તો કડવું ઝેર છે તો પણ અફીનના બંધાનીને અફીન વિના ચાલે નહીં તથા દારૂનું બંધાન હોય તો તે દારૂ પણ પીવે ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહીં તે એને ઘણાક રૂપિયા આપે તો પણ એ બંધાનથી તે વાલા ન થાય અને ન લે કેમ જે વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે તેમ જેને ભગવત ભક્તિ આદિ ક્રિયાનું બંધાન થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં અને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં અને ભગવત ભક્તિ આદિ ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય
અને એનો જ એને ઈશક હોય, અતિ ઈશક હોય એવો જે ભગવાનનો ભક્ત, તેનો પણ વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ છે એમ જાણવું. અને તે ભગવદ્ ભક્ત કેવો હોય તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે તો બીજાની શી વાર્તા એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો. એને કોઈ પદાર્થમાં ઈશક ન હોય અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય અને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય અને ચાળે ચડી જાય. એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ પણ એ ભક્ત ખરો નહીં અને એનો વિશ્વાસ નહીં. મહારાજ કહે છે કે જે બંધાણી હોય ભગવાનની ક્રિયાનો એ તો એવો હોય. મહારાજ કે એને ગમે એવો કુસંગ થાય તો પણ એને એ ક્રિયા કર્યા વિના ન ચાલે. શ્રીજી મહારાજે વચનામૃતમાં ગઢડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત એમાં એક લક્ષણ બતાવ્યું પાકા ભક્તનું. મહારાજ કે પાકા હરિભક્તનું એ લક્ષણ છે કે ગમે એવા કુસંગમાં જાય તો રતિવા સારો થાય, રતિવા સારો થાય પણ મોડો તો ન જ પડે. અહીં પણ મહારાજ એ જ કહે છે કે ગમે એવા કુસંગમાં ગયો હોય તો એને ભગવત ભક્તિ વિના, સાધુના સમાગમ વિના, પોતાના ધર્મ નિયમમાં એ ક્યારેય પાછો ન પડે. શાસ્ત્રોમાં દ્રષ્ટાંત છે વસ્તા ખાચરના દીકરા જોઈતા ખાચરનો. નિત્ય કાર્યાનીના એ વસ્તા ખાચરના દીકરા જોઈતા ખાચરને નિયમ હતો, નિત્ય એ મહારાજના પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરવા જતા, રોજ જાય, બહુ પાકા ભગત, એકાંતિક ભગત. એક વખત કાર્યાની અંદર ભવાયા રમવા માટે આવ્યા. મહારાજની તો આજ્ઞા છે કે મારો ભક્ત હોય એને ભવાયા જોવા ન જવું. જોઈતા ખાચર ન ગયા. પેલા ભવાયા કે બાપુ તમે અમારા જો આ ખેલમાં આવો ને તો ગામના મોટા મોટા માણસો આવે, મોટા માણસો આવે તો અમારે આવક થાય, એટલે બાપુ તમે આવો. બહુ આગ્રહ કરે તો એ જોઈતા બાપુ કે હું સત્સંગી છું, મારાથી ન અવાય. ત્યારે થોડા ગામના લોકો ભેગા થઈને બાપુને ખાટલા હોતા ઉપાડી ગયા, ત્યાં લઈ ગયા. બાપુ બેઠા છે ખાટલા ઉપર પણ આંખ બંધ કરીને માળા કરે છે. મહારાજે કીધું ગમે એવો કુસંગ થાય તો પણ એને ભગવત ભક્તિ કર્યા વિના ન ચાલે. આપણા લોયાધામ પરિવારના ઘણા બધા ભક્તો એવા છે કે જેને લગ્ન પ્રસંગોમાં જવાનું થાય અને લગ્ન પ્રસંગોમાં ગયા હોય, એક બાજુ પર પાર્ટી ચાલતી હોય અને એક બાજુ પર ફોનમાં કોન્ફરન્સ કથા ચાલતી હોય. એ ભક્તો એક બાજુ પર બેઠા અહીંથી લાઈવ કથાઓ થતી હોય અને કોન્ફરન્સમાં સાંભળતા હોય અને એક બાજુ પર પાર્ટી થતી હોય, કારણ કે એ ગયા છે લગ્ન પ્રસંગમાં, એને વ્યવહાર છે, જવું પડે, ગયા છે, છતાંય પણ એનું મન અહીં છે. હમણાં જ મામાને ત્યાં એમના દીકરાના લગ્ન હતા, આગલે દિવસ મામા એ રાત્રે મંદિરે આવ્યા કથા સાંભળવાને, પછી કે સંતોન મળી લો, કાલ સવાર વહેલા નીકળવાનું છે. હું તો કથા કરીને ઉપર જતો રહ્યો પણ શ્રીજી સ્વામી કહેતા હતા કે મામા જતા જતા રડવા લાગ્યા કે હવે બે ત્રણ દિવસ મંદિર નહીં અવાય, બે ચાર દિવસ સુધી મારે મંદિર નહીં અવાય, એને જવાનું છે લગ્નમાં, પોતાના દીકરાના લગ્નમાં જઈ રહ્યા છે, દીકરાનું લગ્ન છે, જવું જ પડે, એક વ્યવહારિક પ્રસંગ છે પોતાને ત્યાં, પણ ગૃહસ્થ આશ્રમમાં છે પણ એનું ખેંચાણ ભગવાન, ભગવાનના સાધુ મંદિરમાં છે. એવા તો લોયાધામમાં ઘણા બધા ભક્તો છે. આશિત ભગતને જ હમણાં થયું હતું ને, એક દિવસ ખાલી ના આવી ગયા, કારણસર આકડા બાકડા થઈ ગયા હતા કે ગમે તે કરું પણ મંદિર આવવાનું મહારાજ ગોઠવી દે. એક જ દિવસ થયો ખાલી પણ વ્યસન થઈ ગયું. બસ એ વ્યસન વધે. આજે એવા ભક્તો ઘણા બધા આપણા લોયાધામ પરિવારની અંદર થાય છે. મહારાજને ગુરુજીની બહુ મોટી કૃપા છે કે તમે ગૃહસ્થ આશ્રમમાં છો તો પણ તમને એવું બંધાન જે મહારાજે આ પ્રવેશ કીધો છે, એવા પ્રવેશવાળા ગુરુજીની કૃપાથી આપણા પરિવારમાં હજારો છે. પણ વાલા ભક્તો, જે કૃપા આજે તમારી ઉપર મહારાજ અને ગુરુજીની થઈ છે, જે સંતોનો રાજીપો થયો છે, એને વિશેષ ને વિશેષ જે આપણો આજે મહારાજમાં પ્રવેશ થયો છે તેમાંથી આપણે પાછા ના પડીએ.
એમાંથી ક્યારે આપણે ઘટીએ નહીં. આપણને જે આજે કથા વાર્તા સાંભળવામાં, આપણને આજે મંદિર આવવામાં, આજે આપણને સંતોની સેવા કરવામાં, આજે આપણને સત્સંગમાં ન્યોછાવર થવામાં જેવી ઈચ્છા અને જે થનગનાટ વર્તે છે, એવો ને એવો ચડતો રંગ ઠેક સુધી વર્ત્યા કરે. આજે જ જ્યોર્જિયાના આપણા રાકેશ ભગત ફોન આવ્યો, હમણાં જ્યોર્જિયા ગયા હતા સંતો, ત્યારે કથા વાર્તા દરમિયાન ગણેશ શેઠનું આખ્યાન આવ્યું હતું. ગણેશ શેઠે શ્રીજી મહારાજે પગે લાગે ને ત્યારે પૂછ્યું કે શેઠ તમારે શીખા કેમ નથી, અને પછી મહારાજે કીધું સત્સંગીને શીખા અવશ્ય જોઈએ. ભાઈ મેં થોડું શીખા ઉપર કીધું કે ભક્તો હોય એને શીખા રાખવી, અને મેકન મંડળની અંદર તો હમણાં હરિકૃષ્ણ ભગતને શીખા છે, સંજીવ ભગતને છે, નાના બાળકોને શીખા છે, બધા ચોટલી રાખે છે. એ નાના એ બધા પૂજન ભગતને બધાને જોયા તો એવું લાગ્યું જેને ગુરુકુલમાં આવે છે, કારણ કે ગુરુકુલના બધા છોકરા લગભગ શીખાવાળા હોય. એ પછી કીધું કે શીખા રાખવી. આજે ભગતનો ફોન આવ્યો કે મારે હવે શીખા રાખવાનું તો શરૂ કરી દીધું છે, પણ શીખા રાખવા માટેનો ધર્મ શું, એના નિયમ ધર્મ કયા? એક જ વખત સાંભળ્યું કે મહારાજની આજ્ઞા છે કે સત્સંગી હોય અને શીખા રાખવી. આવી કથાઓ તો અનેકાનેક વખત થઈ હશે, સત્સંગીને શીખા રાખવી એવું અનેકાનેક વખત વાતો આવી હશે, પણ એને ચટકી લાગી, એને થયું કે મારે શીખા રાખવી છે, રાખી, રાખવાની શરૂ કરી. નવા સત્સંગી છે, હજુ એનો સત્સંગમાં નવો પ્રવેશ છે, વર્ષોથી સત્સંગી નથી, વર્ષોથી જેને વચનામૃતો વાંચ્યા નથી, વર્ષોથી જે સાધુના સમાગમમાં નથી, પણ એક વખત સાંભળ્યું અને તરત એને અસર થઈ ગઈ, એનો પ્રવેશ છે, એ ચડતો રંગ કહેવાય. મહારાજ કે ગમે એવા કુસંગમાં જાય, જોઈતા ખાચર ત્યાં બેઠા, માળા કરવા લાગ્યા, આંખ બંધ કરીને ભગવાનનું ભજન કરવા લાગ્યા, હવાર પડ્યું, કોઈ ઘેર તો મૂકવા જાય નહીં, લોકો કુસંગમાં લઈ જવા તૈયાર થાય, પાછા ઘેર મૂકવા ના આવે. જોઈતા બાપુ ઘેર ગયા, પણ કોઈ સત્સંગી બાપુને ઘેર જતા જોઈ ગયા, અને સત્સંગમાં આ તો બહુ સારી પ્રથા કે કોઈનું કાંઈ કોઈ સાધુને એવું ચોક્કસ કહી જશે કે ઓલામાં ખામી છે, પણ સંતોને કોઈ એવું કહેવા નહીં આવે કે ઓલા ભગત તો બહુ શ્રેષ્ઠ છે તો હું પણ એવો શ્રેષ્ઠ થાવ સ્વામી, એવું કંઈક મને શીખવાડો ને, એવા આશીર્વાદ આપો ને, એવું કહેવાવાળા બહુ ઓછા હોય, પણ ઓલા ભગતમાં ખામી છે એવું કહેવાવાળા બહુ ઝાઝા હોય. કારણ કે જીવનો જન્મો જન્મનો સ્વભાવ છિદ્ર જોવાનો છે, જીવનો જન્મો જન્મનો સ્વભાવ કાળા ડાગવા ડાગા ગોતવાનો છે, જીવનો જન્મો જન્મનો સ્વભાવ કાગડા જેવો છે, એની વૃત્તિ એવી છે, છાંદું ગોતે. કોઈના હિત માટે કહીએ એ વાત જુદી છે, એવું પણ કહેવું જોઈએ. કોઈ ભગવાનના આગેવાન ભક્તો હોય, કોઈ સ્થિતિવાળા ભક્તો હોય, કોઈ નિષ્ઠાવાળા ભક્તો હોય, પોતાથી કોઈની નિષ્ઠા ઓછી દેખાય છે તો દયાએ કરીને એના જીવનું હિત થાય એટલે હું સંતોને આ મેસેજ આપું કે સંતો એને કહે તો એ પણ મારી જેમ સુખી થાય, એવા એંગલથી જે કહે છે એ યોગ્ય છે, એવું કહેવું પણ જોઈએ. જે ભગવાનના પીઢ ભક્તો હોય એને બીજા ભક્તો જે પોતાથી નાના હોય એની ચિંતા કરવી જોઈએ, એનું કંઈક એવી ભૂલ હોય તો એ સંતો સુધી પહોંચાડવી જોઈએ, પણ એવા ઉદ્દેશથી ન પહોંચાડવી જોઈએ કે સંતોની નજરની અંદર મારા કરતાં આ ઘટી જાય, મારા કરતાં આ શ્રેષ્ઠ ન થઈ જાય, એવી એવા એંગલથી સંતો સુધી કોઈ ફરિયાદ ના પહોંચાડવી જોઈએ. એક હરિભગત વહેલા ગયા, હરિસેવાદાસજી સ્વામી ત્યાં કાર્યાણીના મંદિરમાં હતા, સ્વામીને જઈને કે સ્વામી આ જોઈ તો બહુ મોટો ભગત કહેવાય, પણ તમને ખબર છે ગઈકાલ રાત્રે ભવાય આવ્યા એ જોવા ગયો હતો, અને હમણાં જ મને હામાં મળ્યા છે, આજે સ્વામી જો મંદિરે લેટ આવશે, આજે વહેલા નહીં આવે, તમે પૂછજો. અને સ્વામી તો થોડા ગરમ સ્વભાવના હતા, ગરમ સ્વભાવના એટલે હતા કે ધર્મની બાબતમાં શ્રીજી મહારાજે કીધું સાધુના છ લક્ષણ, કે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય, અને જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય, એમાંનું છઠ્ઠું લક્ષણ એવું કીધું કે પોતે અતિ શાંત હોય, અતિ શાંત હોય, પણ જો કોઈ અધર્મની વાત કરે, કોઈને અધર્મમાં જોતો જોવે તો તપી જાય, કારણ કે એને એવી ચિંતા હોય કે આને થોડા કાળ જીવવાનો પરલોક બગડશે. મહારાજે સત્પુરુષનું લક્ષણ એ બતાવ્યું કે આ લોક કોઈનો બગડે ને ચિંતા ન હોય, પણ આ જીવનો પરલોક ના બગડવો જોઈએ. હમણાં ગરડા અંત્યનું 34મો આગળ ચાલશે ત્યારે એ વાત ઘણી આવશે. ત્યારે સ્વામીએ જોઈતા ખાચર આવ્યા એટલે જોઈતા ખાચરને સીધું જોઈતા ખાચર આવે એટલે એનો સીધો ખાટલો પકડી અને જોઈતા ખાચરને કે જોઈતા હેઠો ઉતરી જાગે, કંઠી કાઢી નાખ મારી. જોઈતો ખાચર કે પણ સ્વામી શું મારી ભૂલ છે,
મારો સત્સંગી થઈને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈને મારી કંઠી બાંધીને તું ભવાયા જોવા ગયો, આજથી મંદિરમાં ના આવતો, હેઠો ઉતરી જા. અને ત્યારે જોઈતા ખાચર મોઢાની અંદર જે પગમાં પહેરેલા જોડા છે એ જોડાને ત્યાં પડેલા છે હરિભક્તોના જોડા, જોડા મોઢામાં લઈને કે સ્વામી તમારો કૂતરો છું પણ મારે મહારાજના દર્શન કર્યા વિના, તમારા જેવા સાધુની વાતો સાંભળ્યા વિના, અહીં મંદિરમાં આવતા હરિભક્તોના દર્શન કર્યા વિના મારે સ્વામી નહીં ચાલે, મને માફ કરો, તમારો કૂતરો છું, મારી ભૂલ થઈ ગઈ. અને જ્યારે સ્વામીને આવું કીધું છે, સ્વામી તો સાધુ હતા, માફ કર્યા, પણ જ્યારે એક બે દિવસ પછી સ્વામીને ખબર પડી કે જોઈતા ખાચર તો ભવાયા જ્યાં રમાતા હતા ત્યાં ગયા હતા પણ જોઈતા ખાચરે આંખ ખોલીને જોયું પણ નથી કે સામે શું થયું છે, અને ત્યાંથી માળા કરતા હતા, માળા કરીને ઊભા થઈને આવતા રહ્યા, સ્વામીએ જ્યારે આ વાત જાણી ત્યારે સ્વામી બહુ રાજી થઈ ગયા. અને જોઈતા ખાચરને સ્વામીએ કીધું કે જોઈતા, મેં તને આવી રીતે તારું અપમાન કર્યું, ખોટી રીતે અપમાન કર્યું, તને ખોટું કીધું તો પણ તને કંઈ ખોટું ના લાગ્યું? ત્યારે જોઈતા ખાચર કે સ્વામી, તમારા જેવા સાધુ, સાધુ તો અમારી માં છે, માં જ અમને સાફ કરે ને ભગવાનને ગમે એવા બનાવે, કદાચ તમે સ્વામી વાંક નહોતો ને ભૂલ નહોતી ને મારો તિરસ્કાર કર્યો તો પણ શું છે, માં પોતાના દીકરાને ગમે ત્યારે મારી શકે છે, વઢી શકે છે, તમે જે કરો એ અમારા હિતમાં જ હોય. સ્વામી બહુ રાજી થઈ ગયા. પણ કહેવાનો અર્થ શું છે કે ગમે એવો કુસંગ થયો પણ એને સાધુનો સમાગમ કર્યા વિના, સાધુનો સમાગમ કર્યો એના, મંદિર ગયા વિના, એ કુસંગમાં ગયા તો પણ એને ભગવાનના છૂટ્યા, પ્રવેશ છે, આનું નામ પ્રવેશ છે. કે ગમે એવા કુસંગમાં જાય પણ ભગવાન નથી છૂટતા. કેટલાક ભક્તોને તો એવું થાય, મુમુક્ષુઓને તો એવું થાય કે જેટલા કુસંગ બાજુ એને જવાનું થાય ને એટલી એની વૃત્તિ ભગવાનમાં જાય, એટલી વૃત્તિ ભગવાનમાં જાય. ગઈકાલે લંડનની અંદર શિબિર હતી, બહુ સારા ભક્તો લંડનની અંદર, આપણા સંદીપ ભગત, શૈલેષ ભગત યુવાન ભક્તો છે, અને એ ભક્તો દ્વારા ત્યાં આગળ રામજીભાઈ આદિ કચ્છી ભક્તો છે એના દ્વારા ત્યાં મંડળ ચાલે છે, આપણું લોયાધામ પરિવારનું ગુરુજીના આશીર્વાદથી, ગુરુજીની પ્રેરણાથી ત્યાં મંડળ ચાલે છે. સંતો વર્ષો વર્ષ ત્યાં જાય છે, સત્સંગનું પોષણ કરે છે, વર્ષમાં એક જ વાર સંતો જાય છે, એક જ વાર. ત્યાં આગળ સંતો પરમેનન્ટ રહેતા નથી, વર્ષમાં એક વખત ગયા હોય એમાં પણ હેરોમાં જ્યાં એ લોકો રહે છે ત્યાં તો સંતોને 10 કે 15 દિવસ રોકાવાનું થાય વધુમાં વધુ. છતાંય પણ એ લોકોનો સત્સંગ જે થાય છે ત્યાં આગળ એ જો જોવે કોઈ તો એને એવું લાગે કે આ નિત્ય સાધુ ભેગા રહેતા હશે, એવું જ લાગે. એના જે પ્રશ્નો, એ પ્રશ્નોને કોઈ સાંભળે તો એને એવું જ લાગે કે આ નિત્ય સાધુના સમાગમમાં જ છે, આ સાધુથી બિલકુલ દૂર નથી, એવા પ્રશ્નો. અને હાવ નવા ભક્તો, એ સભાની અંદર હજુ 6-6 મહિના જેને સત્સંગમાં થયા એવા ભક્તો બેઠા હતા, અહીંથી સ્કાઈપ ઉપર વાતો થતી હતી, પ્રશ્નો પૂછે, ભગવાનની મૂર્તિ નથી દેખાતી, પ્રશ્નો પૂછે કે ધર્મ નિયમ પાળવામાં, એક હાવ નવા સત્સંગી છે અને એવો પૂછ્યો એમને પ્રશ્ન કે મને પૂજા કરવા બેસું ત્યારે મહારાજ મને માનસી પૂજામાં આવે પણ પૂજા શરૂ થાય ત્યારે મારું મન ગમે ત્યાં ફરવા જતું રહેવાનું શું કારણ, પૂજામાં બેસું ત્યારે જગત સાંભળે છે અને જગતની ક્રિયા કરવા જઉં છું ત્યારે ભગવાન સાંભળે છે, આવું કેમ થાય છે? આવા પ્રશ્નો 6-6 મહિનાના હરિભક્તોના. પછી શિબિર 2-2.5 કલાક સુધી ચાલી, એટલે 2-2.5 કલાક સુધી કથા થઈ, વાતો ચીતો, આવા પ્રશ્નોત્તરી. અને પછી એક ભગત એવું બોલ્યા કે હવે આ સભામાં આ તો હાવ નવા હરિભક્તો, એમાં 5-7 હરિભક્તો એકદમ નવા હતા 5-6 મહિનાના. એક હરિભગત આપણા એવું બોલ્યા કે હવે સ્વામી એવું નક્કી કર્યું છે અમે કે 1 મહિના પછી અહીં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા ઘનશ્યામ મહારાજની થાય છે 2-3 મહિના પછી, જ્યારે આપણો 28 જુલાઈ પછી, એ પછીથી આ લોયાધામ યુકેની પરિવાર સભામાં જે ડુંગળી લસણ ખાતો હોય, ક્યારેય પણ બહાર ખાઈ લેતો હોય, ઘરમાં ખાતો હોય અને ચા પીતો હોય એને આ સભામાં એલાવ નહીં, એવું અમે નક્કી કર્યું છે. એક યુવાન આપણા એવું બોલી ગયા સભાની અંદર, આમ હસતા, બરાબર. મેં કીધું ભાઈ એવું તો ના કરે, નવા હોય એટલે એને પછી પાછા પડી જાય. એ હસતા હસતા જ બોલ્યા હતા, એકાબીજાને હેત હોય ને એટલે. પછી મેં કીધું ચાલો કેટલા ખાવ છો, એક પછી એક આમ હામાં આવો, એટલે એક પછી એક હામાં આવ્યા. અને મેં કીધું હવે આ ભગતે તો ફરમાન કર્યું છે કે હવે ખાવ તો સભામાં નહીં,
એટલે મેં કીધું એ ભગતે ના પાડી એટલે આપણે પછી સભામાં, તમારે સભામાં આવ્યા વિના ચાલી શકે તો ચાલુ રાખો, અને સભામાં આવ્યા વિના ન ચાલે તો પછી બંધ કરવાની તૈયારી કરો, તો તમે મૂર્તિ પ્રતિષ્ઠા થાય ત્યાં બંધ કરી દેજો. કારણ કે એ નવા હતા, 6 મહિનાના સત્સંગી હતા, એ જન્મથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી એટલે એને ખાતા જ હોય, પણ એને વ્યસન એવું થઈ ગયું છે સભાનું, એને વ્યસન એવું થઈ ગયું છે યુવાન ભક્તો સાથે રહેવાનું. એ બહેનો જે હશે એના એના પત્નીઓ, એને પણ એવું વ્યસન થઈ ગયું છે કે લોયાધામના પરિવાર બહેનો સાથે રહેવાનું. તો એ સભામાં નહીં નહીં ને જે 6 જણ હતા, એ 6 જણ જે નવા હતા, એ બધાએ અમે ક્યારેય પણ ડુંગળી લસણ નહીં ખાઈએ, અમે ક્યારેય પણ ચા નહીં પીએ, એ જ દિવસે નિયમ લીધો. આ પ્રવેશ કહેવાય. પ્રવેશનો અર્થ એ છે કંઈક આપણી ઊંચાઈ આવે જીવનની, એ પ્રવેશ છે. શ્રીજી મહારાજ કહે છે બંધાની થાય. બંધાની કેવા થયા હોય છે? લોકો જગતના વિષયોના કેવા બંધાની થયા હોય છે? કંઈક જોવાનું હોય, સાંભળવાનું હોય તો કેવા બંધાની હોય, એના વિના એને ચાલે જ નહીં. અક્ષરાન સ્વામીની વાતોમાં તો છે, એક જગ્યાએ ભવાયા રમાવા ગયા તો એક જણો ગેરહાજર રહ્યો, એટલે એનાથી કંઈ કામમાં હશે નહીં જવાયું હોય. તે જ્યાં ભવાયા રમ્યા હતા ને આ જઈને ધૂળમાં આડોટ્યો, અને ધૂળમાં આડોટીને કે હે ધરતીમાં તારા મોટા ભાગ ક્યાંય, તારી પર ભવાયા રમ્યા, કે હું રહી ગયો પણ તું પાવન થઈ ગઈ, કે આવા હોય બંધાની. બોલો, જોવાના જ હોય તો જમીન ઉપર જઈને આડોટે. જો એક આવા વિષય જીવને આવું વ્યસન હોય તો આપણે ભગવાનના ભક્ત છીએ, આપણને કથા વાર્તા સત્સંગ ધર્મ નિયમ કોઈ વસ્તુ વિના ન ચાલે. કથા વાર્તા સાંભળ્યા વિના તો ન જ ચાલે, પણ કથા વાર્તા સાંભળ્યા પછી, કથા વાર્તા દરમિયાન આવતું આપણા જીવને જે સ્પર્શતું હોય, આપણા જે અંગનું હોય, આપણે જે સ્થાનમાં છીએ ત્યાંથી આપણે જે ઉન્નતિના પંથે જવાનું છે એ તરફની આપણી દૃષ્ટિ વધારે કેન્દ્રિત થાય, એ તરફનો આપણો રસ્તો કપાય, એ કથા વાર્તા સાંભળવાનો હેતુ છે. મહારાજે બીજી વાત એ કરી કે એ ભગવાનના ભક્ત કેવો હોય, તો ભગવાનની સેવા વિના ચતુર્દા મુક્તિને પણ ન ઈચ્છે તો બીજાની શી વાર્તા. ભગવાનનો નિષ્કામ ભક્ત 4 પ્રકારની મુક્તિને પણ ઈચ્છતો નથી, એવો હોય એ એકાંતિક ભક્ત જાણવો. એકાંતિક ભક્ત એવો છે કે ગુરુજી ઘણી વખત કહે છે કે ભગવાનને એવું નથી કહેતો કે ભગવાન મારે તમારો યુઝ કરવો છે, પણ એ ભગવાનને કહે છે યુઝ મી. પગલું છન્યું હોય છે, આપણા દેશના પગલું છન્યા ઉપર મેં જોયું છે, અહીં મને ખબર નથી, પણ દેશમાં પગલું છન્યા હોય ને એમાં લખેલું હોય છે યુઝ મી, મારો ઉપયોગ કરો. તમે પ્રવેશ કરો છો ઘરમાં એ પહેલાં મારો ઉપયોગ કરો. તો પગલું છન્યા પર શું બધા કાદવ લગાવીને જાય, ધૂળ લગાવીને જાય. ડસ્ટબીનો ઉપર લખેલું હોય છે યુઝ મી, મારો ઉપયોગ કરો. એમ ભગવાનનો જે નિષ્કામ ભક્ત છે કે જેને ભગવાન સિવાયની બીજી કોઈ ઈચ્છા જ નથી, જેને ભગવાન પાસેથી ભગવાનનું ધામ પણ નથી જોતું, ભગવાન એની પર બહુ રાજી થાય છે, જેને કોઈ પ્રકારની કામના નથી. શ્રીજી મહારાજે જે પ્રથમના 43માં વચનામૃતમાં કીધું, ભગવાનનો નિષ્કામ ભક્ત છે ભગવાન પાસેથી ચતુર્દા મુક્તિને પણ નથી ઈચ્છતો, તો બીજું તો ઈચ્છે જ ક્યાંથી, બીજું ક્યાંથી ઈચ્છે. ઝાડી ગામ છે, ઝાડી ઝાડી દેશ છે, ત્યાંનો ગોઠિલ ગામ છે. એ ગોઠિલ ગામની અંદર એક કડવા ભગત, નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં આ વાત આવે છે. એ કડવા ભગત હતા, કડવા ભગત જન્મથી અંધ હતા, જન્મથી આંધળા, પણ ખબર નહીં ભગવાનની કોઈ એની ઉપર કૃપા, ભગવાનનું સ્વરૂપ તો એવું છે ને આંધળા નહીં દેખાય, આંધળા નહીં દેખાય. ઘણી વખત આંધળો હોય અને દેખાય ને ખુલ્લી આંખોવાળા ના દેખાય, કારણ કે ખુલ્લી આંખોવાળો બીજું ઘણું જોવે, અને આંધળો છે ને સુરદાસને ભગવાન દેખાતા, એમાં જન્મથી જ આંધળા હતા કડવા ભગત, પણ એને ભગવાનનું સ્વરૂપ પોતાના અંતરમાં દેખાતું, અને ભગવાનની મૂર્તિ જોઈને ભગવાનનું ભજન કરતા. એક વખત એવું થયું કે અમુક ઉંમર થઈ ત્યારે માંદા થયા, બહુ માંદા થયા, અને માંદગીની અંદર એમને પેટમાં ચૂક આવે. ચૂક આવે એટલે અચાનક એટલો દુખાવો ઉપડે કે રાડ પાડી દે, બહુ બૂમો પાડે. પણ બૂમો પાડે ને ત્યારે કડવા ભગત એવું બોલતા, હે મહારાજ, આ કડવાની પરીક્ષા તમે ઊભા ઊભા જોયા કરો છો ને, તમે પરીક્ષા લો છો ને, તમારે જેટલી પરીક્ષા લેવી એટલી લઈ લેજો. આ કડવો તમને મોઢેથી કોઈ દિવસ એવું નહીં કે મહારાજ મને સારું કરો. મહારાજ એની સામે ઊભા ઊભા મંદ મંદ હસ્યા કરે, એને દેખાય
અને જ્યારે એને દુખાવો થાય ને ત્યારે મહારાજ થોડા વધારે હશે, વધારે હશે ત્યારે કડવો મહારાજને જોઈને બૂમ પાડીને આવું કે, અને ત્યારે મહારાજ જ્યારે એનો દેહ એવી રીતે છૂટ્યો કડવા ભગતનો, પણ જ્યારે દેહ છૂટ્યો ને ત્યારે મહારાજ એને ભેટી પડે કે વાહ તે મારી પાસે કોઈ પ્રકારની ઈચ્છા ના રાખી, કોઈ પ્રકારની ઈચ્છા ના રાખી કડવા, આ લોકનું કશું ના માગ્યું, પરલોકનું કશું ના માગ્યું, કારણ કે ભગવાનને એવો જે નિષ્કામ ભક્ત છે ને ભગવાન ઉપર એવો ભરોસો છે કે હું તો ભગવાનનો જ છું, ભગવાનને જેમ મારો યુઝ કરવો એમ કરે, ભગવાનને કદાચ મને જન્મો જન્મા પૃથ્વી ઉપર જન્મ ધરાવવો હોય તો મહારાજની ઈચ્છા, મહારાજને મને ચતુર્ધા મુક્તિમાં લઈ જવો છે તો મહારાજની ઈચ્છા, મહારાજને મને ધામમાં લઈ જવો છે તો મહારાજની ઈચ્છા, મહારાજને મને જન્મ જન્મા પૃથ્વી ઉપર અવતાર ધરાવવા છે તો મહારાજની ઈચ્છા, મહારાજને મને મનુષ્યના જન્મમાં રાખવો છે તો મહારાજની ઈચ્છા, અને મહારાજને કદાચ પશુના જન્મમાંય મને મૂકવો હોય તો મહારાજની ઈચ્છા. એવો જે ભક્ત છે એને ભગવાન પાસેથી કંઈક જોઈએ છે એવું છે જ નહીં, અને એવો ભક્ત છે ભગવાનને પાગલપણું લાવી દે છે, ભગવાનને ગાંડપણ લાવી દે છે, ભગવાનને ભગવાનપણું ભૂલાડી દે છે, ભગવાનને એવું થાય છે કે આવા ભક્ત માટે હું શું ન કરું. મહારાજે વચનામૃતમાં એમ કીધું કે એવો ભક્ત નથી ઈચ્છતો તોય બળાત્કારે ભગવાન એને ચતુર્ધા મુક્તિ પણ આપે છે, બળાત્કારે એને ઐશ્વર્યને પણ પમાડે છે, એ નથી ઈચ્છતો મારે જોઈએ છે, એ તો કેવો હોય છે. સાર સિદ્ધિની અંદર નિષ્કુળાન સમયે બહુ સરસ એવા ભક્ત જે ભગવાનનો ખરેખર હૃદયથી જે નિષ્કામ ભક્ત છે એનું આખું સ્વામીએ કડવું લખ્યું છે, કેવો હોય છે, એના લક્ષણો કેવા હોય છે, એ કેવી રીતે વર્તે છે, એનું બોલવું ચાલવું ખાવું પીવું બેસવું ઉઠવું કેવું હોય છે, એની અંદર સ્વામીએ બહુ સરસ વર્ણન કર્યું છે. એવો જે નિષ્કામ ભક્ત એમાંની સ્વામીએ કડી લખી છે. એવું થયું છે અડખામનો હરિ વિના બેજો હરામ, મુક્તિ આદિ નથી માગતા એવા સંત છે નિષ્કામ, વૈરાગ્ય ચિત્તવાસિત છે ભક્તિ ભાવે ભર્યું છે ભીતર, ધર્મમાં પણ દ્રઢ મતી છે છે જ્ઞાનનું પણ ઘર. આવા છે એવા જે ભક્ત છે કેવા છે, તો વૈરાગ્યથી એનું ચિત્ત વાસિત છે, ભક્તિથી એનું હૃદય ભરેલું છે દ્રવેલું છે, ધર્મની અંદર પણ અતિ દ્રઢ છે અને જ્ઞાનનું ઘર છે. એવા જે ભગવાનના ભક્ત છે એવો જે ભક્ત એકાંતિક ભક્ત છે કે જે એકાંતિક ભક્તની પાછળ ભગવાન દોડે છે, ભગવાન દોડે છે, જે ભક્તને ભગવાન ખોળે છે, જે ભક્ત વિના ભગવાનને પણ નથી ચાલતું, ભગવાનને નથી ચાલતું, ભગવાનને એવા ભક્તના કાર્યો કરવા માટે આવવું પડે છે, એવા નિષ્કામ ભક્તો આજે લોયાધામ પરિવારની અંદર લાગટ છે. આ તો એક એવી પ્રથા છે કે જાજી વાત ઘણીક વખત અનેક પ્રકારની વાતો હોય છે, પણ મેં કીધું એમ કે ઘણીક અપાચ્ય હોય, ઘણીક પચે એવી ન હોય, ઘણીક ગ્રાહ્ય થાય એવી ન હોય, ઘણીક લોકને મળતી ન હોય, શાસ્ત્રની મર્યાદામાં હોય, મહારાજે કોઈ શાસ્ત્રમાં મળતી છે સભામાં કર્યા જેવી નથી એવું પણ થાય, ઘણીક વખત લોકને મળતી ન હોય એવું પણ થાય, ઘણીક વખત ગ્રાહ્ય ન હોય એવી પણ થાય, ઘણીક વખત પાત્રની તારતમ્યતા હોય એવું પણ હોય, પણ આ લોયાધામ પરિવારની અંદર અનેકા અનેક ભક્તોની એવી કથાઓ છે કે જે વાસ્તવિક નિષ્કામ છે, જેને ખરેખર ભગવાન સિવાયની કોઈ ઈચ્છા જ નથી, જેને ખરેખર મોટા પુરુષના રાજીપા સિવાયની કોઈ ઈચ્છા જ નથી, એના એના જીવન દરમિયાન એના પડે પડે આપણને અનુભવ થાય કે આને કોઈ ઈચ્છા નથી, આને ભગવાન મોટા પુરુષો સંતો ભક્તોના રાજીપા સિવાય કોઈ ઈચ્છા જ નથી, એ ભગવાનનો એવો નિષ્કામ ભક્ત છે, એવો ભક્ત છે. આપણા હમણાં જ અક્ષર નિવાસી પૂજ્ય યોગી સ્વામી ધામમાં ગયા, જાણીએ છીએ આપણે કે એ સ્વામી દવાખાનામાં હતા, આટલું દુઃખ હતું તો પણ ગુરુજીએ પોતે કીધું કે એને મને એવું નથી કીધું કે મહારાજને ગુરુજી પ્રાર્થના કરો, એક જ વાત પકડી રાખી કે મને મહારાજમાં હેત થાય, મને ગુરુજીમાં નિષ્ઠા વધે. આપણી નજર સામે જોયેલું પાત્ર, નજરની સામે જેને જીવનની અંદર પોતે જે કાંઈ પોતા દ્વારા મહારાજ અને મોટા પુરુષની કૃપાથી પોતાને નિમિત્ત બનાવીને મહારાજે જે કાંઈ કરાવ્યું
એનો હંમેશા યશ ભગવાનના હંમેશા એવું તો એને વિચાર્યું, એવું તો એની વાણીમાં હતું કે મહારાજ અને ગુરુજી કરે છે, મહારાજ અને ગુરુજીની કૃપાથી થાય છે, પણ એ કરતા પણ વિશેષ એક વિશેષતા એ હતી, નિષ્કામપણું એની અંદર એ હતું કે આજુબાજુના સંતો ભક્તોને યશદાન આપવાનું જબરજસ્ત અંગ હતું, એ નિષ્કામપણું હતું. કોઈ પ્રકારની કામનાને એનો અર્થ શો કે જે સારું થાય છે એ પણ આ ભગવાનના ભક્તની કૃપા, આ ભગવાનના ભક્તની આવડત, આ ભગવાનના ભક્તની મળો સહકાર, આ ભગવાનના ભક્ત દ્વારા મહારાજે કરાવ્યું, એવી જે ભાવના એ અતિ નિષ્કામપણું છે. એવો ભક્ત છે ભગવાનને બહુ વહાલો થાય છે, બહુ વહાલો થાય છે. ભગવાનના એવા ઘણા ભક્તો હોય છે. શ્રીજી મહારાજ ભક્તના આંબા ભગત હતા, અરે દેવસી ભગત હતા. દેવસી ભગત ને દેવસી ભગત એ પીઠવાજાળ ગામના હતા, ભવિષ્યમાં એ આંબા ગામની અંદર રહેવા ગયા. બાજુની અંદર માળવાની અંદર મંદિર બંધાતું હતું, પોતાના ગામમાં તો મંદિર બહુ સારું, મંદિર બંધાતું હતું, મંદિરનું કામ અધૂરું હતું. ભગતને ખબર પડી, ઘણા બધા હરિભક્તોને ત્યાં રહેતા સંતોએ વાત કરી હશે, સંતો વિચરણમાં જાય કે મંદિરનું કામ અધૂરું છે, બધાએ ભક્તો ના પાડે કે સેવા નથી થાય એવી. દેવસી ભગતને ખબર પડી, પોતાના દીકરાના લગ્ન હતા, દીકરાના લગ્ન માટે થોડા રૂપિયા મૂકી રાખેલા હતા. એ જે રૂપિયા મૂકી રાખેલા હતા એ રૂપિયા ભેગા કર્યા, પોતાના ઘરવાળાની જે કંઈ થોડી સોનાના દાગીનાઓ હતા એ ભેગા કર્યા, એ બધાએ, અને સામે જે પોતાના દીકરાની વહુ નવી આવવાની હતી એને જે દેવાનું હતું એ બધું ભેગું કર્યું, બધું ભેગું કરીને 700 રૂપિયા કર્યા, અને 700 રૂપિયા કરી એ મંદિરનું કામ પૂરું કરાવ્યું. દીકરાના લગ્ન આવ્યા ઘેર, દીકરાના લગ્ન આવ્યા એટલે ભગતને કુસંગી લોકો એવું કહેવા લાગ્યા કે તે રૂપિયા તો બધાએ હવે મંદિરમાં વાપરી નાખ્યા છે, તોલી અમરેલીવાળી આવશે, અમરેલી એના એના વેવાય, અમરેલી એટલે દીકરી અમરેલીની હતી એની વહુ, જોકે અમરેલીવાળીને હું પહેરાવીશ, તારું ખર્ચ તો 500 રૂપિયાનું છે અને આ બધું મંદિરમાં વાપરી નાખ્યું, હવે તારા સ્વામિનારાયણ પૂરું કરવા આવવાના છે. દેવસી ભગતને બહુ વિશ્વાસ. દેવસી ભગત કે જો દીકરાના લગ્ન નહીં થાય તો દીકરો કુંવારો રહેશે, સામેવાળા દીકરી નહીં દે તો છોકરાનું સગપણ નહીં થાય, તો આવા છોકરા તો જન્મો જન્મ ઘણાય થયા છે ને આવા સગપણો તો અનંત વાર થયા છે, કદાચ મારા દીકરાનું સગપણ નહીં થાય તો એ સુખે ભગવાન ભજશે અને હું સુખે ભગવાન ભજીશ, ભગવાન સ્વામિનારાયણની ઈચ્છામાં જીવવું એટલું જ અમારું કર્તવ્ય છે. ભગવાનનો નિષ્કામ ભક્ત છે એનું એક આ જીવન સૂત્ર હોય છે કે મારા તમામ શ્વાસ, મારા તમામ જીવનની તમામ ક્રિયાઓ, મારા જીવનમાં બનતી તમામ ઘટનાઓ એ મને મળે એવા મહારાજની ઈચ્છાથી થાય છે. મને કોઈ માન આપે છે, મારું અપમાન થાય છે, મારી કોઈ નિંદા કરે છે, મારી સ્તુતિ કરે છે, મારી પાસે કોઈ આ લોકની સંપત્તિ આવે છે, જતી રહે છે, તમામ મારા મહારાજની જે ઈચ્છા હોય એ જ થાય છે. મહારાજ સતત મારા શ્વાસની સાથે ચાલી રહ્યા છે, મહારાજ સતત મારા જીવનનો પ્લાન કરી રહ્યા છે, મહારાજ સતત મારા એક પગલું આ પગલું આમ મૂકાયું એના પછીનું કેમ મૂકવું એ આયોજન શ્રીજી મહારાજનું છે, અને એનું જ મુકાવેલું પગલું અને એ મુકાવેલા પગલા દ્વારા આપેલું ફળ એ મને મંજૂર છે, એવું એ ભક્તને સતત રહે છે. એવો જે ભક્ત છે એ ભગવાનને તો ક્યારેય એને મનથી પણ પ્રાર્થના થતી નથી કે મહારાજ તમે આમ કરો. આજે મોટા પુરુષો એ સંપૂર્ણ નિષ્કામ પણ એ મોટા પુરુષોનું બહુ મોટું લક્ષણ છે, બહુ મોટું લક્ષણ છે કે જેને કોઈ દિવસ ગુરુજીએ જ્યારે પૂજ્ય યોગી સ્વામીની અંતિમ સભા હતી ત્યારે ગુરુજી એવું બોલ્યા છે, આવું અનેક વખત બોલ્યા છે, પણ એ દિવસે તો સ્પષ્ટ બોલ્યા છે કે જે જાહેરમાં ઘણા બધાને સાંભળવા મળે. ગુરુજીની અંદર એમ બોલ્યા છે કે મેં મારા જીવનમાં ક્યારેય પણ મારા માટે મહારાજને પ્રાર્થના કરી નથી, કોઈ પ્રકારની પ્રાર્થના કરી નથી. આ નિષ્કામ ભક્તનું લક્ષણ છે. એટલી ઊંચાઈનું જે નિષ્કામપણું આવવું
એવા એવા મોટા પુરુષોની કૃપાથી આવે છે, કારણ કે એકાંતિકપણું છે, વાસ્તવિક એકાંતિકપણું છે, નિર્બંધપણું છે, એવું એકાંતિકપણું છે. એ પ્રથમના 60માં વચનામૃત પ્રમાણે દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું એકાંતિક પુરુષોની કૃપાથી જ પ્રાપ્ત થતું હોય છે. ક્યારેય પણ પુરુષ પ્રયત્નથી પ્રાપ્ત નથી થતું, શાસ્ત્રના વાંચનથી પ્રાપ્ત નથી થતું, શાસ્ત્રના ચિંતનથી પણ પ્રાપ્ત નથી થતું, પ્રવચનથી પણ પ્રાપ્ત નથી થતું, સાંભળવાથી પણ પ્રાપ્ત નથી થતું. જેની અંદર એ ધર્મ છે એવા જે મોટા પુરુષો, એનો જેટલો રાજીપો, એની જેટલી કૃપા, એનું જેટલું જેટલું એના હૃદયની અંદર, ઊંડાણની અંદર, કોઈક એવી જગ્યા કે જે જગ્યાની અંદર એનો રાજીપાનો સ્રોત વહી રહ્યો છે, જેમાંથી શ્રીજી મહારાજ જ્યાં આગળ રમી રહ્યા છે, એવી જગ્યાએ ક્યાંક મુમુક્ષુની મુમુક્ષુતા જઈને ટચ થતી હોય, એ રાજીપા દ્વારા આવતું એકાંતિકપણું એ જીવને આવો બનાવે છે. દેવસી ભગત હતા. દેવસી ભગતને 500 રૂપિયા જરૂર હતી. ભગતને બધાએ મેના બહુ માર્યા. ભગત કે કાંઈ નહીં, છોકરો લગ્ન નહીં કરે, દીકરો એવો બળ્યો હશે. પણ હાંજ પડી રાત્રે ભગત સુતાન મહારાજ સ્વપ્નમાં આવ્યા. મહારાજે દર્શન આપ્યા. મહારાજ કે દેવસી, અમરેલી જાન જોડી દે, ચિંતા ના કરીશ, અને સાંભળ, ગાંઠિયા ગળ પાપડી બધું જમતા જમતા જાજો, ત્યાં જશો એટલે તમારા રૂપિયાની વ્યવસ્થા ત્યાં તૈયાર હશે. હવે છોકરાવાળાને દીકરીને પૈસા આપવાના એવો રિવાજ હશે એ જમાનામાં, એટલે 500 રૂપિયા છોકરીના બાપે માગેલા કે તમારે આટલા દેવા પડશે અને પછી જ લગ્ન થશે. દેવસી ભગત તો તૈયાર થઈ ગયા. લોકો હાંસી કરે કે આ કેવી રીતે બધું પૂરું કરશે, ઘરની અંદર નથી એક સોનાનો ટુકડો, ઘરની અંદર નથી એક રૂપિયો. એવું લખ્યું છે કે દેવસી ભગતને પડી તેલ આપવા માટે પણ કોઈ તૈયાર નહોતું. એની ક્રેડિટ એટલી હતી કે પડી તેલ પણ એને કોઈ ના આપે એવું હતું. પણ દેવસી ભગત તોય ગયા જાન લઈને. લોકો તો હશે કા શું કરશે, પેલો અમરેલીવાળો પૈસા માગશે ત્યારે આનું શું થશે. દેવસી ભગત તો જઈને બેઠા. પેલો દીકરીનો બાપ કે પેલા 500 રૂપિયા મૂકો, પછી આગળનું કામ થશે. અને ત્યારે દેવસી ભગત માળા કરવા આંખ બંધ કરીને બેસી ગયા. લોકો કે આ ગાંડા લોકો, અહીં અપમાન કરવા આવ્યો, એનું અપમાન થાય છે. ત્યાં તો મહારાજ જગન્નાથી ફેટો બાંધી, કપડાં સરસ સોનેરી પહેરી, મહારાજ સાથે 2-5 સેવકો લઈને આવ્યા. અને કોઈએ પૂછ્યું તમે કોણ, ત્યારે મહારાજ કે હું પુરુષોત્તમ શેઠ છું. આ દેવસી ભગત છે, અમારા સંબંધી છે, એના દીકરાના લગ્ન છે, એના રૂપિયા આપવા આવ્યા છે. કેટલા રૂપિયા તમારે જોઈએ, 500 ગણી લો. અને 500 રૂપિયા આપ્યા. ન્યાય એક સોની બેઠો તો એ સોનીએ રૂપિયા જોયા અને સોની કે આવા રૂપિયા તો મેં કોઈથી જોયા જ નથી. ત્યારે થોડીક વાર થઈ અને પેલા શેઠ જે આવેલા હતા, શેઠ કે તમારા રૂપિયા પૂરા થઈ ગયા, હા તો હું જાઉં છું. શેઠ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. બધા જોયા કરે, ત્યાં દેખાય નહીં, મહારાજ અદ્રશ્ય થઈ ગયા. દેવસી ભગત કે આ તો પુરુષોત્તમ શેઠ ગઢપુરથી આવ્યા, તેના રૂપિયા આપી ગયા છે. તમને કોઈને ખબર નહીં પડે કે આ પુરુષોત્તમ શેઠ કોણ હતા અને એના લગ્ન ધામધૂમથી થયા. પણ ભગત કેવા નિષ્કામ ભક્ત હતા કે ભગત એવો સંકલ્પ ના કર્યો કે મહારાજ, પ્રાર્થના પણ ના કરી કે મહારાજ તમે આમ કરો મારું કામ. એવો ભક્ત છે, ભગવાનને કોઈ દિવસ કહેતો જ નથી, એના હૃદયમાંથી ક્યારે પણ એવો ઉદ્ગાર નીકળતો જ નથી. હમણાં જ એક બહુ સારા ભક્ત છે આપણા, એને ત્યાં 2 દીકરાઓ છે. એક દીકરો જન્મથી થોડો ખોળ ખાપનવાળો છે, એક દીકરો વ્યવસ્થિત છે. જ્યારે એનો જન્મ થવાનો હતો એ પહેલેથી જ એમને ખબર હતી. ગુરુજીને એમને પત્ર લખીને જણાવ્યું હતું અને ગુરુજીએ કીધું કે આપણે જે રીતે મહારાજની ઈચ્છા હોય દીકરાઓને લેવાના છે, લીધા. એ જે છોકરો ખોળ ખાપણવાળો છે કે જેને ફૂડ પણ અત્યારે નળી દ્વારા આપવામાં આવે છે બધું, તો એને આજે 2-3 વર્ષ થયા હશે, 2-3 વર્ષ થયા હશે. એ જે ભગત છે એ ભગતને ખાલી એટલો એક સંકલ્પ થયો, એને કોઈ દિવસ મહારાજ પાસે કીધું નથી, ગુરુજીને પણ એ વખતે પ્રાર્થના કરી નથી. એ જ્યારે આવું હતું કે કોઈની પણ જાન જોખમમાં થશે, 2 છોકરા જન્મવાના છે, એની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે, તે વખતે પણ એને ગુરુજીને પત્ર લખેલો ઇન્ડિયા, ત્યારે પણ ગુરુજીએ, પછી ગુરુજી પાસે સમય નહોતો, મને કીધું કે આટલો જવાબ લખીને સામે મોકલી દો, જવાબ લખીને મોકલી દીધો તો એ પત્રનો. પણ ત્યારે પણ પત્રની અંદર એ ભગતે એવું લખ્યું હતું કે ગુરુજી મહારાજને
કોઈ પ્રાર્થના કરવાની નથી કે આમાં કોઈ જીવે મરે કંઈક સારું થાય ખરાબ થાય, ફક્ત તમારી જાન માટે આકી દેલું છે. અને એ થયું અત્યારે છોકરો છે એને અત્યારે ધીરે ધીરે એનો વિકાસ થાય છે, પણ એ ભગતને એક વખત ખાલી આટલા 3-4 વર્ષથી એક જ સ્થિતિમાં છે, એક જ વખત એવો સંકલ્પ થયો કે મહારાજ આ ભગતની તમે કેટલીક પરીક્ષા કરશો. હવે એક જ વખત એને સંકલ્પ થયો, એ પોતાનો દીકરો નાનો, એના પ્રત્યે સંકલ્પ મહારાજ પ્રત્યે એમ થયો, મહારાજ આની તમે કેટલીક પરીક્ષા કરશો. એટલે એવું નહીં કે આને સાજો કરતો, એવું નથી, પણ આની પરીક્ષા કેટલીક કરશો તમે એમ, એવું ખાલી એને એક સંકલ્પ થયો. મહારાજને પ્રાર્થના પણ નથી કરી, મહારાજ પાસે કંઈ માગ્યું પણ નથી, પણ એટલો સંકલ્પ થયો. એ સંકલ્પ થયા પછી એને એટલો પસ્તાવો થયો, એટલો પસ્તાવો થયો. તો પછી ફોન આવ્યો, ફોન આવીને કે સ્વામી એક મારી ભૂલ થઈ ગઈ છે, મારે કબૂલવાની છે. મેં કીધું શું ભગત ભૂલ થઈ ગઈ છે? મને ખબર કે આવા ભગતથી કઈ એવી તો ભૂલ થાય જ નહીં, એવો ભગત છે. હું ભૂલ બીજી જ કંઈ થાય ને, શું ભૂલ થઈ છે ભગત? મને કે મને આવો સંકલ્પ થઈ ગયો, એટલે મને એમ થયું કે મહારાજના કરતાપણામાં મેં એટલો શંકા કરીને મેં મહારાજને એવું કીધું, મહારાજ આ ભગતની તમારે કેટલીક પરીક્ષા લેવી છે, આવો મને સંકલ્પ ના થવો જોઈએ ને, એટલે બસ ભગવાનની એટલી જ પ્રાર્થના કરો કે મને એવો સંકલ્પ ફરી ક્યારેય પણ ના થાય. એ ભગતનું જ મહારાજને જે કરવું હોય એ કરે, અને રાખવો હોય લઈ લેવો હોય રાખે, એને જેમ કરવું હોય એમ કરે, મહારાજની ઈચ્છા છે. અમે તો સેવા કરીશું, અમારે સેવા કરવાની છે ભગતની, પણ અમને એવું મને એવો સંકલ્પ થયો એટલે ફરી વાર ક્યારેય પણ આવો સંકલ્પ ના થાય, એને મહારાજને કહેજો મને માફ જ કરે, મને માફ કરે, ગુરુજીને કહેજો મને માફ કરે. આવો ભક્ત છે, નિષ્કામ ભક્ત છે કે જેને પોતાનો દીકરો છે. મહારાજે કહ્યું દેહ ને દેહના સગા સંબંધીમાં હેત કોને ના થાય, થોરિયાનું ઝાડ જેવું હેત છે, કોઈને પણ થાય, છતાંય પણ એને એટલા નાના બાળકમાં એક ભક્તનું હેત છે કે આ ભક્ત છે ને મહારાજે આપ્યો છે ને એની સેવા અમારે કરવાની છે, મહારાજની ઈચ્છા હોય એમાં રાજી રહેવાનું છે. આવા ભક્તો, આવી સમજણવાળા તો અનેક અનેક ભક્તો આપણા પરિવારોની અંદર છે, એવા નિષ્કામ ભક્તો છે. એ નિષ્કામપણું એક બાબતમાં છે, એવા અનેક બાબતનું નિષ્કામપણું જ્યારે ભેગા થાય છે ત્યારે યથાર્થ નિષ્કામ ભક્ત થવાય છે. અને એવો જે ભક્ત છે એને એકાંતિક ભક્ત મહારાજ કે જાણવો, અને એને કોઈ પદાર્થનો ઈશક ન હોય અને એવો ન હોય, એને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય, અને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય, આવો ન હોય, અને જો એને ક્યારેક ભક્તિની અંદર આવી સુવાણ થાય અને કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જઈને ચાડે ચડી જાય, એ વિષય એક વાત આપણે આવતીકાલે સાંભળીશું. વાલા ભક્તો, તમે રજીસ્ટ્રેશન ફોર્મ બધા ભક્તોએ ભરી જ દીધા છે, પણ હજુ પણ જે ભક્તોને બાકી હોય તો તમે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દેજો વહેલી તકે, જેનાથી ઉત્સવની અંદર બધું આયોજન કરવાનો ખ્યાલ રહે. અને તમારા બાળકો નાના હોય, જે કોઈ યુવાન હોય, એ બધાની યુથ શિબિર પણ આપણે અહીંયા આગળ થવાની છે, તો યુથ શિબિરના ફોર્મ પણ આપણી વેબસાઇટ ઉપર છે, તો એની ઉપરથી બધાય ફોર્મ ભરી લેજો. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજની.